નમસ્કાર મિત્રો, ઓલ ઇન્ડિયા રેસિપી ગુજરાતી ચેનલમાં તમારું સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું રગડા પેટીસ. જો તમને રેસિપી પસંદ આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો. તો હવે આપણે બનાવીશું રગડા પેટીસ. મેં રેડીમેડ વટાણા લીધેલા છે, એને 5-6 કલાક પાણીમાં પડાડી રાખ્યા છે અને હવે એનું પાણી નીકાળીને હવે એને આપણે કૂકરમાં નાખીને પકવાના છે. તો કૂકરમાં નાખી દઈશું એને, અને ત્યારબાદ એની અંદર નાખીશું આપણે થોડી હળદર, 1/2 ચમચી હળદર નાખીશું. 2 લીલા મરચાં કાપી રાખ્યા છે બારીક સમારીને, એ બી નાખી દઈશું. મીઠું બી આની અંદર એડ કરી દઈશું, સાથે પાણી એડ કરીને બધું મિક્સ કરી લઈશું. અને હવે આપણે આને કૂક કરવાનું છે. 2-3 સિટી વાગી જાય ત્યાં સુધી. 2-3 સિટી વાગી ગઈ છે અને તમે જુઓ કે આપણા વટાણા જે છે એ રેડી છે. હવે આપણે એક પેનમાં 2 ચમચી તેલ ગરમ કરવાનું છે અને એની અંદર નાખીશું આપણે જીરું. 1 ચમચી જીરું નાખ્યું છે. ત્યારબાદ આપણે આની અંદર એડ કરીશું હિંગ, 1/2 ચમચી હિંગ. હવે આપણે એડ કરીશું આની અંદર ડુંગળી. તો ડુંગળી આપણી જે છે એ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે આટલી જ એને પકવવાની છે અને સાથે હવે નાખવાનું છે જિંજર ગાર્લિક પેસ્ટ. આદુ અને લસણનું પેસ્ટ આપણે આમાં એડ કરવાનું છે. આદુ લસણનું પેસ્ટ 1 મિનિટ પકવ્યા બાદ આપણે ટામેટાં નાખવાના છે. તો 1 ટામેટા આપણે કાપીને રાખ્યું છે, એને બી આપણે નાખી દીધું છે. ત્યારબાદ હવે આપણે આની અંદર અમુક મસાલા આપણે નાખીશું. તો લાલ મરચું પાવડર નાખીશું 1/2 ચમચી. હળદર 1/4 ટેબલ સ્પૂન. 1 ટેબલ સ્પૂન નાખીશું આપણે ધાણા જીરું પાવડર. અને 1/2 ચમચી નાખીશું ગરમ મસાલો. તો ડુંગળી અને ટામેટાં આપણે 1-1 લીધેલા છે અને એને સમારીને આપણે એડ કરેલા છે. અને હવે આપણે આની અંદર એડ કરીશું પાણી, જેથી બધું સારી રીતે મિક્સ થઈ જાય. પાણીને આપણે નાખીને મિક્સ કરીને હવે આપણે પકવીશું મસાલા અને ટામેટાને. તો મસાલા અને ટામેટા જે છે એ આપણા પાકી ગયા છે. જો 3-4 મિનિટ લાગી આને પાકતા, તો 3-4 મિનિટમાં આવી રીતે થઈ જશે મસાલો રેડી. હવે આની અંદર આપણે આપણે જે વટાણા બાફીને રાખ્યા છે એને નાખી દઈશું. રગડો બનાવવો ખૂબ જ ઈઝી છે તો મિત્રો, અને આ રગડો બહુ ટેસ્ટી હોય છે. તો હવે આપણા વટાણા જે છે એ આપણે આની અંદર નાખી દીધા છે અને હવે આપણે આની અંદર એડ કરીશું પાણી, જેથી આપણો રગડો છે એની એક કન્સિસ્ટન્સી જળવાઈ રહે. રગડાનું જે પ્રમાણ છે આપણે થીક કે જે પતલું રાખવું છે કે જાડું રાખવું છે એના પ્રમાણે આપણે પાણી એડ કરી લઈશું. અને એક આપણે આની અંદર ઉબાલ આવવા દઈશું. એક વખત પાણીની અંદર ઉબાલ આવી જાય એટલે આપણે આની અંદર કોથમીર ભભરાવી લઈશું અને કોથમીર ભભરાયા બાદ એને બંધ કરી દઈશું. તો કોથમીરને બારીક સમારીને રાખી છે મેં, એ હવે આની અંદર હું એડ કરી દઈશ અને મિક્સ કર્યા બાદ ગેસ બંધ કરીને રગડોને સાઈડમાં મૂકી દઈશ, કારણ કે રગડો રેડી છે. હવે આપણે પેટીસ બનાવીશું, એની માટે બટેકા બાફીને મેશ કરીને રાખ્યા છે મેં. એમાં નાખીશ હવે મીઠું, થોડો ગરમ મસાલો નાખીશ, હળદર નાખીશ આની અંદર, ધાણા જીરું પાવડર નાખીશ અને નાખીશ લાલ મરચુંનો પાવડર. અને હવે નાખીશ છેલ્લે ચોખાનો લોટ. તો ચોખાનો લોટ તમે નાખી શકો, સાથે તમે ચાહો તો પૌવા બી નાખી શકો ચોખાના લોટની બદલે. બ્રેડ ક્રમ્સ બી નાખી શકો છો, જે બ્રેડના ટુકડા હોય છે એ બી તમે આની અંદર નાખી શકો છો જો ચોખાનો લોટ ના હોય તો.
તો હવે આપણે મિક્સ કરી લેવાનું છે. ચોખાના લોટથી થોડું સહેલાઈ રહે છે બનાવવામાં, થોડું ઇઝીલી બની જાય છે અને જલ્દી મિક્સ થઈ જાય છે, અને એનાથી એક ક્રન્ચી ટેક્સચર બી આવશે આપણા પેટીસમાં. તો આપણે બધું મિક્સ કરી લીધું છે, આપણે મસાલા અને ચોખાનો લોટ બટેકા સાથે. હવે આપણે પેટીસ બનાવીશું, આની અંદર ગ્રાઉન્ડ રાઉન્ડ પેટીસ આપણે બનાવવાની છે. તો આપણે થોડુંક પોર્શન લઈને એના હાથોને આપણે વચ્ચે લઈને હથેળીના મદદથી આપણે રાઉન્ડ રાઉન્ડ એક શેપ બનાવી લઈશું. તો તમે તમારા મનપસંદના આકાર પ્રમાણે શેપ બનાવી લો, રાઉન્ડ બનાવી લો કે બીજું જે તમને ગમતું હોય, અને એને બનાવીને રેડી કરી લો. ત્યારબાદ આપણે એને તેલમાં ફ્રાય કરવાની છે. તો આવી રીતે એક પેટીસ બનાવી લો અને મૂકી દો, અને આવી રીતે બધા જ આપણે બટેકાની પેટીસ બનાવી લઈશું અને રેડી કરીને સાખીશું. ત્યારબાદ એને આપણે એક પેનમાં ઓઇલ લીધેલું છે, ગરમ કરીને રાખ્યું છે મેં, એમાં ફ્રાય કરી લઈશું. બંને સાઈડ આપણે એને લાલ કલર આવી જાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરીશું. તો તમે જોઈ શકો છો એક સાઈડ તો હવે આપણો લાલ કલર જે છે એ આવી ગયો છે. તમે જોઈ શકો છો બહુ સુંદર કલર આવીને તૈયાર થયો છે. તો હવે આપણે બંને બાજુ આવી રીતનો કલર આવી જાય ત્યાં સુધી પેટીસને ફ્રાય કરીશું, અને બંને બાજુ આવો લાલ કલર આવી જાય ત્યારબાદ આપણે એને ગરમા ગરમ સર્વ કરીશું. તો જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી છે તો આ ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવા માટે નીચે એક લાલ બટન છે, વિડીયોના નીચે તમે જોઈ શકો છો એક લાલ બટન છે, એ દબાવજો. અને બટન દબાવ્યા બાદ એક બેલ આઇકન આવશે, એક ઘંટડી આવશે બાજુમાં, એ દબાવી લેજો. તો તમને આવનારા વિડીયોની નોટિફિકેશન બી મળશે. અને તમારી કમેન્ટ્સ બહુ જરૂરી છે. જો તમને રેસીપી સારી લાગી હોય તો તમે કમેન્ટ્સ કરજો કે તમને સારી લાગી કે ખરાબ લાગી, જે લાગી હોય તમે આવા દો. અને મિત્રો હવે રેકડી રગડાપેટીસને આપણે હવે એન્જોય કરીશું. તો ગરમા ગરમ પેટીસ ઉપર રગડો રાખીને મારી પાસે આંબલીની મીઠી ચટણી છે એ નાખીશ, અને થોડી ઝીણી સેવ રાખીને હું આને એન્જોય કરીશ. અને તમે બી તમારા ફ્રેન્ડ્સને ફેમિલી સાથે એન્જોય કરો આવી રીતે બનાવીને, અને અમને કમેન્ટમાં લખી મોકલજો. તો મિત્રો આ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ધન્યવાદ.